चैनल ऑफ वडोदरा। डभोई नगर पालिका विस्तार क्षेत्राई स्मशान में गंदगी सुविधा अभाव जोवा मळ्यो हतो, जेने लईने रजूआत करवामां आवी हती। त्यारे प्रथम फेजनी कामगीरी शुरू करवामां आवी हती, जे प्रथम फेजनी कामगीरी पूर्ण थता धारासभ्यश्रीना हस्ते लोकार्पणनो कार्यक्रम योजवामां आव्यो हतो। डभोई नगरपालिका विस्तारना शीतराई माता स्मशान अंगे धारासभ्यश्री શૈલેષભાઈ મહેતાને સ્મશાનમાં ગંદકી અને સુવિધા ન હોવા અંગેની અનેક ફરિયાદો મળી હતી, જે ફરિયાદના આધારે સભ્યશ્રી દ્વારા વડોદરા ખાતે કાર્યરત એલએન્ડટી કંપનીના આઈએન્ડએસ વિભાગના એચઓડી શ્રી અશોકભાઈ મોંગાને આ સ્મશાનને જરૂરી કામ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે ધ્યાનમાં લઈને 3 માસ અગાઉ પ્રથમ ફેઝની કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થયેલ હોય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે પ્રથમ ફેઝમાં સ્મશાનમાં સ્વચ્છતા લક્ષી તથા કલરકામને લગતા કામ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં બીજા ફેઝમાં સ્મશાનમાં જ્યાં અગ્નિદાહ આપવામાં આવે છે ત્યાંનો જૂનો સ્લેબ દૂર કરી વધુ ઊંચાઈએ નવો સ્લેબ કરી અગ્નિદાહથી ઉત્પાદન થતા ધુમાડાને બહાર કાઢવા ઇલેક્ટ્રિક ચીમની લગાવવામાં આવશે। સાથે સાથે ધારાસભ્યશ્રીએ આ સ્મશાન આવવાના રસ્તાની બંને તરફ વૃક્ષો વાવવા તેમજ બાજુમાં આવેલા તળાવનું બ્યુટિફિકેશન સ્વચ્છતા અંગેની કામગીરી કરવા સૂચન કર્યું છે। આજના કાર્યક્રમમાં દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, એલએનટી કંપનીના આઈએનએસ વિભાગના એચઓડી શ્રી અશોકભાઈ મોંગા તથા તેમની ટીમના અધિકારીશ્રીઓ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાજલબેન દુલાણી, ઉપપ્રમુખ શ્રી એમ એચ પટેલ, ડભોઈ શહેર ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, ડભોઈ શહેર મહિલા પ્રમુખ સુકીર્તિબેન તડવી, કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ શાહ, નાણાપંચ સમિતિના ચેરમેન શ્રી બિરેનભાઈ શાહ તેમજ નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ ડભોઈ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડગલાઓને કારણે બદનામ હતો, એલએનટી દ્વારા આપણને ફેઝ 1માં જે કામગીરી કરવામાં આવી એ આપણને દેખાય છે કે 2 મહિના પહેલાં આપણે અહીંયા આગળ આવ્યા હતા, જ્યારે આનું કામગીરી શરૂ થઈ ત્યારે અહીંયા બેસી શકાય એવી પરિસ્થિતિ નહોતી। ગંદી સ્મેલ મારે, માખીઓનો બનમણા, જીવજંતુઓનો બનમણા, અને અત્યારે આપણે શાંતિથી બેસી શકીએ એવું છે, રંગરોગાન થઈને એક ચોખ્ખી જગ્યા થઈ છે। હજુ સેકન્ડ ફેઝનું કામગીરી શરૂ કરવાના છે, આ ફર્સ્ટ ફેઝનું લોકાર્પણ કરવા માટે આજે અહીંયા ભેગા થયા છે, અને સેકન્ડ ફેઝમાં અહીંયા જે ચીમની છે એ નવી કરવાની, સ્લેબ તોડીને ઊંચો કરવાનો, જે રસ્તા પરથી આવીએ છીએ અને જે ગંદકીના ઢગલા અહીંયા આગળ કરવામાં નગરપાલિકાને કીધું છે કાપડાનો નિકાલ કરવા, ત્યાં એક કમ્પાઉન્ડ વોલ કરીને લોકોને દેખાય ના એવી રીતે, અને સાથે જ બંને બાજુ રોડની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરીને એક સુંદર ગ્રીનરી કરવામાં આવે, જેથી અહીંયા આવવાનું લોકોને મન થાય। જે તળાવ છે એનું બ્યુટિફિકેશન કરવાનું આ બધા સેકન્ડ ફેઝમાં કામ લેવામાં આવ્યા છે, અને સેકન્ડ ફેઝના એ કામ થયા પછી આ વિસ્તાર એક જોવાલાયક કે દર્ભાવતી નગરીના જે જોવાલાયક સ્થળો છે એમાંનું એક આ શિખરાઈ શમશાન પર હશે એવું કહી શકાય। હું આ તબક્કે એલએનટીના મોગે સાહેબને એમની ટીમનો આભાર માનું છું કે ફેઝ 1માં આપે જે કામગીરી કરી છે, જે શમશાનની ચોખ્ખાઈ અત્યારે દેખાઈ રહી છે, આપ લોકોને આભારી છે એ બદલ હું ડભોઈ અને દર્ભાવતીના તમામ નાગરિકો વતી આપનો આભાર માનું છું।